અનેક જીવોનું કલ્યાણ કરતું જાય એની માટે પરમાત્માએ જે દિવસે શાસનની એટલે સિસ્ટમની સ્થાપના કરી એ જ દિવસે આ વિશ્વની અજાયબી સમાન વિશ્વની આઠમી અજાયબી સમાન સાધુ સંસ્થાની સ્થાપના. 2545 વર્ષ પહેલા જઈએ તો આપણને ખબર પડશે પરમાત્માએ જે સાધુ સંસ્થાની સ્થાપના કરી હતી એ સાધુ સંસ્થાનું નામ હતું નિર્ગ્રંથ ગચ્છ. નિર્ગ્રંથ ગચ્છ, સાધુઓને નિર્ગ્રંથ કહેવાતા હતા. નિર્ગ્રંથ એટલે શું? તો કે જેમના મનની અંદર ગાંઠ ના હોય, જેમના વિચારવાણી કે વર્તનની અંદર ગાંઠ ન હોય, જેમના હૃદયની અંદર ગાંઠ ન હોય અને લોકોની ગાંઠોને ઉકેલવાનું જે કામ કરી આપે એનું નામ નિર્ગ્રંથ. સમય પસાર થતો ગયો, જે સાધુઓને નિર્ગ્રંથ તરીકે ઓળખાતા હતા એ જ સાધુ પરંપરામાં એક આચાર્ય ભગવંત થયા. એ આચાર્ય ભગવંતે સૂરી મંત્રના 1 કરોડના જાપ કર્યા. બહુ મોટો સૂરી મંત્ર, બહુ પ્રભાવક સૂરી મંત્ર, એના 1 કરોડની સંખ્યામાં એમણે પોતાના જીવનમાં જાપ કર્યા. બહુ અજાયબી કેવા 1 કરોડની સંખ્યામાં એનો જાપ ના થઈ શકે, પણ એમણે પોતાના જીવનમાં એ 1 કરોડની સંખ્યાનો સૂરી મંત્રનો જાપ કર્યો અને ત્યારથી એ નિર્ગ્રંથ ગચ્છનું નામ પડ્યું, નામ બદલાયું. સાધુ પરંપરા, એના આચારો, એના વિચારો, બધું જ એનું એ રહ્યું, નામ બદલાઈ ગયું કોટિક ગચ્છ. કરોડ એટલે શું? કોટી. નામ પડ્યું કોટિક ગચ્છ. ફરી પાછો સમય પસાર થયો અને સમય પસાર થતા થતા જૈન શાસનમાં એક પ્રભાવક આચાર્ય ભગવંત થયા જેમનું નામ હતું આચાર્ય ચંદ્રસુરેશ્વરજી મહારાજ. બહુ સાંભળવા જેવી અને સમજવા જેવી આ વસ્તુ છે, બહુ સરસ મજાનો આ ઇતિહાસ છે. સ્કૂલમાં આપણો કદાચ સૌથી વધારેમાં વધારે કંટાળાનો વિષય રહ્યો હોય તો એ ઇતિહાસ છે, પણ જૈન શાસનના ઇતિહાસને જોઈએ. આજે રવિવારે તમે કોઈ ક્લબમાં નથી બેઠા, કોઈ પબમાં નથી બેઠા, ઘરે એમને હવા નથી ખાતા, પણ આજે અહીંયા આવીને બેઠા છો એની પાછળ આ મહાપુરુષોએ જૈન શાસનના અગ્નિકુંડની અંદર પોતાના લોહીનું બલિદાન, એની આહુતિ આપી છે. તમે તો કદાચ ઘીની અને દ્રવ્યોની આહુતિ આપશો, આ મહાપુરુષોએ પોતાનું લોહી રેડ્યું છે. આચાર્ય ચંદ્રસુરેશ્વરજી મહારાજ થયા, ખૂબ પ્રભાવક હતા અને એમના નામ ઉપરથી એ જ નિર્ગ્રંથ ગચ્છ, જેનું નામ શું પડ્યું હતું? કોટિક ગચ્છ, એનું નામ પછી ચંદ્ર ગચ્છ પડ્યું. સમય હજી પસાર થયો અને એ વખતે અમે સાધુ ભગવંતો આવી રીતે શહેરોની અંદર રહેતા નતા. આજથી 2500 વર્ષ પહેલાની વાત છે, શહેરોની અંદર વસવાટ ન થતો હોય. ઉપવનોની અંદર રહીએ, ઉદ્યાનોની અંદર રહીએ, જંગલની અંદર રહીએ, કામ પડે એટલો સમય શહેરમાં આવવાનું અને શહેરનું કામ પતી જાય એટલે ફરી પાછા ઉદ્યાનની અંદર, વનની અંદર, આવી રીતે ગાર્ડન હતા મોટા મોટા એની અંદર સાધુઓ વસવાટ કરે અને એના કારણે ગચ્છનું નામ પડ્યું વનવાસી ગચ્છ. દિવસે 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 પરમાત્મા મહાવીરનું શાસન ફૂલી રહ્યું હતું, ફાલી રહ્યું હતું. એક વખત એવું બન્યું કે એક આચાર્ય ભગવંત રાત્રિના સમયે પોતે પોતાના મકાનની બહાર નીકળ્યા, આકાશ તરફ એમની નજર પડી અને આકાશ તરફ જોતાની સાથે એમણે જોયું કે બહુ સરસ ગ્રહોનો યોગ થયો છે, બહુ સારા સારા ગ્રહો સારા સારા સ્થાનમાં આવેલા છે, શ્રેષ્ઠ કક્ષાનું મુહૂર્ત છે, આ મુહૂર્તમાં ખરેખર કોઈ શ્રેષ્ઠ કામ કરવા જેવું છે. આચાર્ય ભગવંતે પોતાના બધા શિષ્યોને જગાડ્યા અને જગાડીને કહ્યું કે શ્રેષ્ઠ મુહૂર્તનો યોગ છે, ચાલો આપણે આચાર્ય પદવી કરવાની છે. શિષ્યો કહે કે ગુરુ ભગવંત હમણાં રાત્રે અડધી રાત્રે આચાર્ય પદવી? ગુરુ ભગવંતે કહ્યું કે શ્રેષ્ઠ મુહૂર્તનો યોગ છે, આ મુહૂર્તમાં થયેલી આચાર્ય પદવી એ પરમાત્માના શાસનને હજી ઉપર લઈ જશે અને ત્યાંને ત્યાં એક વડના ઝાડની નીચે, વટવૃક્ષની નીચે 8 આચાર્ય પદવીઓ અડધી રાત્રે મધ્યરાત્રિએ ત્યાં કરવામાં આવી અને એ જ પરમાત્માનું જે શાસન હતું એ સાધુ પરંપરા હતી, એનું નામ પડ્યું વડગચ્છ. વડના ઝાડની નીચે 8 આચાર્ય પદવીઓ થઈ, નામ પડ્યું વડગચ્છ. સૌથી પહેલા નિર્ગ્રંથ ગચ્છ, ત્યારબાદ કોટી ગચ્છ, ચંદ્ર ગચ્છ, વનવાસી ગચ્છ. તમારા બધાની યાદશક્તિ એટલી સારી છે કે મને એવું થાય છે, પુષ્પદંત તો જોયું નથી પણ અહીંયાનો માહોલ જોયો, મને એમ થાય છે કે પુષ્પદંત વાળાને આ વખતે આપણે ટાટા બાય બાય કરી દઈએ અહીંયા જ ચોમાસું. સ્ટાર્ટિંગ
વેલકમ ડ્રિંક સાથે શરૂઆત છે. ગઈકાલે વેલકમ ડ્રિંક હતી, આ સ્ટાર્ટર છે, મેઇન કોર્સ તો ત્યાં જ નથી. એમ છે ને, આવી જ છે બસ. વડ કચ્છના સામ્રાજ્યની અંદર પરમાત્મા મહાવીરનું શાસન ચારે દિશામાં જયારે ફેલાઈ રહ્યું છે ત્યારે જૈન શાસનની અંદર આચાર્ય ભગવંત થયા. આચાર્ય ભગવંતનું નામ હતું આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજા. 12 વર્ષ સુધી ઘોરાતી ઘોર આંબીલનો તપ કર્યો છે. આચાર્ય પદ હોવા છતાં પણ દુખા સુખા આંબીલના ભોજન લઈ અને શરીરને બિલકુલ કૃશ કરી દીધું છે. એક બાજુ પોતાના શરીર સાથેનું પોતે સંઘર્ષ કરી રહ્યા છે તો બીજી બાજુ જૈન શાસનની ઉન્નતિ માટે પોતાના લોહી પાણી એક કરી રહ્યા છે. અને જયારે એમની આ દીર્ઘ અને અદભુત તપશ્ચર્યા જોઈ ત્યારે મેવાડના રાણાએ આચાર્ય ભગવંતને કહ્યું કે ગુરુદેવ, આપ તો તપા હિરલા છો, તપસ્વી અને હીરા જેવા છો. એક બાજુ આપનું તપોબળ અને બીજી બાજુ આપની બુદ્ધિનું બળ એવું જબરજસ્ત છે, હીરા જેવું અકાટ્ય છે. હીરાને જેમ દુનિયાનો કોઈ પદાર્થ કટ ના કરી શકે, કાપી ના શકે, એમ આપની તર્ક શક્તિને આ દુનિયામાં કોઈ કાપી શકે એવું નથી. આપ તપા હિરલા છો. મેવાડના રાણા એમને તપા હિરલાનું બિરુદ આપ્યું અને એ વખતે પરમાત્મા મહાવીરની જે મૂળ સાધુ પરંપરા છે, આ ઓરિજિનલ મૂળ સાધુ પરંપરા જેના અનેક વખત નામ બદલાયા, સાધુ પરંપરા તો એ જ હતી, પણ હવે એનું નામ પડ્યું છે તપાગચ્છ. આજથી લગભગ 800 વર્ષ પહેલા પરમાત્મા મહાવીરની મૂળ સાધુ પરંપરાનું નામ તપાગચ્છ પડ્યું અને આ તપાગચ્છની અંદર એક એક થી એક એક ચડેવા આચાર્ય ભગવંતો થયા. કોઈકે અનેક આત્માઓને જૈન ધર્મ પમાડ્યો, કોઈએ અનેક ક્ષત્રિયોને જૈન ધર્મ પમાડ્યો, કોઈએ ઘણા બધા જૈનો જે ડગમગ હતા એમને જૈન ધર્મમાં સ્થિર કર્યા, કોઈકે રાજાઓને પ્રતિબોધ પમાડી અને આખા રાજ્યની અંદર અમારીનું પાલન કરાવ્યું. આવી અનેક શાસન પ્રભાવનાઓ જયારે તપાગચ્છની અંદર ચાલુ હતી, તપાગચ્છની ચડતી એ દિવસે ના થાય એટલી રાતે અને રાતે ના થાય એટલી